वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ 74મું સદગુરુ આધારાનંદ સ્વામી ભગવાન શ્રીહરિનો અભિપ્રાય કહે છે। શ્રી હરિ કી પૂજા હોત અખંડ સંત કી તે સે હોત લિખત લિખત લિખિયે કહા थकत मती ते ही जोत। श्री हरि की पूजा होत अखंड संत की ते से होत लिखत लिखत लिखिए कहा थकत मती ते ही जोत। भगवान श्री हरि नी अखंड पूजा थया करती, एवी रीते संतोनी पण अखंड पूजा थती। એ તો જોઈ જોઈને પણ મતિ થાકી જાય એટલું બધું છે, લખી લખીને કેટલું લખવું। આ બ્રહ્માંડ જેટલું આયુષ્ય કરોડો વાર મને મળે તો પણ શ્રીહરિના બધા ચરિત્રોને હું લખી શકું નહીં। 49 વર્ષમાં ભગવાન શ્રીહરિએ આટલા બધા ચરિત્રો કર્યા છે, એક સાથે એક જ સમયે અનંત રૂપ ધારણ કરીને અનંત ભક્તોની પીડા હરી છે। કેવી રીતે ચરિત્રો લખી શકાય દાદા? એ મહિમાનું ગાન કેવી રીતે કરી શકાય? ભગવાન અનંત છે, ભગવાનની મૂર્તિનો મહિમા પણ અનંત છે અને ભગવાનના ચરિત્ર પણ અનંત છે। ભાગ્યશાળી આપણે છીએ, હું છું અને તમે છો। પૂજ્યપાદ ગુરુદેવની કૃપાથી આપણે રોજ આ કથા વાર્તા સાંભળી શકીએ છીએ। આવી દિવ્ય વાતો વાંચવા અને સાંભળવાનો અવસર આપણને મળ્યો છે, ધન્ય છીએ। હરિરસ જાણહિ જે હે સાર મે સાર હે સાર તે હી। શબ્દ કી ઓર ધ્યાન દીજીએ। હરિરસ જાણહિ જે હે સાર મે સાર હે સાર તે હી વિષસમ હોવત તે હે અવર રસ જો જો રહેવું। સારમાં સાર અને તેનો પણ સાર આ હરિરસ છે। દૂધનો સાર દહીં, દહીંનો સાર માખણ અને માખણનો પણ સાર ઘી, ઘીનો કોઈ સાર નથી। સારનો પણ સાર, તેનો પણ સાર, ટૂંકમાં સંસારના જેટલા સાર છે એ બધા સારનો સાર જો કોઈ હોય તો ઉત્તમમાં ઉત્તમ રસ એટલે હરિરસ। એમ જે જાણે છે તેને બીજા જે જે રસ છે તે બધા વિષ સમાન થઈ જાય છે। રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે કેવું છે, બીજું સર્વે દુઃખદાયક જાણું, બધું દુઃખદાયક છે પણ એ ક્યારે સમજાય?
ભગવાન સુખદાયક સમજાય ત્યારે. ભગવાન સુખદાયક ક્યારેક સમજાય? ભગવાનના આવા ચરિત્રો ચિત્ત પરોવીને સાંભળ્યા હોય ત્યારે. દાદા, ઘણા હરિભક્તો સરસ કોમેન્ટ કરે, રે શ્યામ તમે સાચું નાણું, આ કડી સમજવી એટલી અઘરી નથી જેટલું બીજું સર્વે દુઃખદાયક જાણું સમજવું અઘરું છે. પણ બધું દુઃખદાયક ક્યારે લાગે? શ્રીહરિ સુખદાયક લાગે ત્યારે. શ્રીહરિ સુખદાયક ક્યારે લાગે? એના ચરિત્રો, એનો મહિમા, એના ઐશ્વર્યો આવી રીતે ચિત્ત પરોવીને સાંભળ્યા હોય, પછી એને ધીમે ધીમે ભગવાનમાં સુખ દેખાય. ભગવાનમાં સુખ દેખાય પછી આખી દુનિયા દુઃખદાયક લાગે. માટે એવા ભગવાનના ભક્તોને, એવા ભગવાનના ભક્તોને જ મનમાં અત્યંત પ્રેમ રાખીને આ હરિચરિત્ર કાંઈક કહું છું. શ્રીહરિના જે ચરિત્ર છે તે શ્રીહરિની મૂર્તિ જ છે, એવા ભક્ત માટે આ ચરિત્ર લખું છું. ભગવાનના ચરિત્ર છે એ જ ભગવાનની મૂર્તિ છે. શ્રીહરિ પ્રગટ હોત જે હિવારા, શ્રીહરિ પ્રગટ હોત જે હિવારા, નિજ જન કુ સુખ દેત અપારા, નિજ જન કુ સુખ દેત અપારા, કરુણા રસ નિજ મૂર્તિ મે જેતા, કરુણા રસ નિજ મૂર્તિ મે જેતા, સબ ભક્ત કો દેવત હે તેતા, સબ ભક્તન કો દેવત હે તેતા. જ્યારે ભગવાન શ્રીહરિ પ્રગટ થાય છે ત્યારે પોતાના ભક્તને અપાર સુખ આપે છે. સંતને સુખ આપવા એ દેવા દુષ્ટ જનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવાનને આવવાનું કારણ એટલું જ છે, સંતને સુખ આપવું અને દુષ્ટને દંડ આપવો. આ જગતની જાજી આલોચના કરવા કરતા આપણે સાચા બની જઈએ, સાચા ભક્ત બનીએ, સાચા સાધુ બનીએ, સુખ તો એની મેળે આવશે પાછળ. કોઈએ કહ્યું ને, સુખ પતંગિયા જેવું છે, એની પાછળ દોડશો તો એ દૂર ભાગશે, પણ પીઠ ફેરવીને ઊભા રહેશો તો એ સામે ચાલીને ખંભા ઉપર આવીને બેસી જશે. સુખની પાછળ દોડવાથી સુખ નહીં મળે, ભગવાનની પાછળ દોડવાથી સુખ મળશે. જ્યારે ભગવાન શ્રીહરિ પ્રગટ થાય છે ત્યારે પોતાના ભક્તને અપાર સુખ આપે છે. પોતાની મૂર્તિમાં જેટલો કરુણારસ ભર્યો છે તે બધો ભક્તોને આપે છે. ભક્તો પર ખૂબ કરુણા વરસાવે છે. શ્રીહરિના કરુણારસનો સ્વાદ જ્યારે ભક્ત પામે છે ત્યારે બીજા બધા રસ ફિક્કા થઈ જાય છે. તે ભક્તની બુદ્ધિમાં ભગવાનને મેળવવાની ઈચ્છા થાય છે, અર્થાત તે ભક્તની બુદ્ધિ શુદ્ધ અને અપાર થાય છે. તેથી તેને પિંડ કે બ્રહ્માંડનું કોઈ પણ સુખ બાધ કરી શકતું નથી. બ્રહ્માંડ કોણે જીત્યું કહેવાય? સ્વામીના પ્રશ્નોત્તર સાંભળવા જેવા છે. બ્રહ્માંડ કોણે જીત્યું કહેવાય? શરીરનું તો જેવું પ્રારબ્ધ હશે તેવું તેનું ગુજરાન થશે. જેને શરીરમાં હેત ન હોય તેણે બ્રહ્માંડ જીતી લીધું કહેવાય. દોષ માત્રનું મૂળ કોણ છે? નિજ દેહ જે હે લીને જીતે, બ્રહ્માંડ મે કોવું તેહી રહે ન પ્રીતે, બ્રહ્માંડ મે તેહે કોવું ન રહે પ્રીતે. અનંત બ્રહ્માંડ કહાવત જે તે, સબકે મૂલયહ દેહ હે તે તે. દોષ માત્રનું મૂળ કોણ? જેણે પોતાના શરીરને જીતી લીધું હોય તો તેને બ્રહ્માંડમાં ક્યાંય પ્રીતિ રહે નહીં. જે અનંત બ્રહ્માંડો કહેવાય છે તે બધાનું મૂળ ત્યાં શરીર જ છે.
દોષ માત્રનું મૂળ કોણ છે દાદા? શરીર છે. બધા દોષ આ શરીરમાં પડ્યા છે. કેમ પડ્યા છે? આપણને શરીર આપણે આત્મા નથી, આત્મા શરીરથી પૃથક છે, છતાં આપણે શરીરને આપણી જાત એટલે કે આત્મા માની લીધું છે. શરીરમાં જે અહમપણું અને શરીરના સંબંધીમાં મમત્વપણું, વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, દરજી ડગલી સીવી આપે તો સીવનાર દરજીને કોઈ મા પિતા સમજે અને દરજણને મા સમજે એને ડાયો ન કહેવાય. એમ આ દુનિયાના પુરુષ અને સ્ત્રીથી આ આત્માનો એક ડગલો તૈયાર થયો, પણ આ દેહના બધા સંબંધો, માતા પિતા ગમે તે સંબંધો હોય, આ બધાની પાછળ કેવળ ને કેવળ દેહાશક્તિ છે. હા, સત્સંગ રાખીને મહારાજની આજ્ઞા માનીને કરે છે ને વંદન છે, પણ દેહાશક્તિથી જે વ્યવહાર કરનારા છે એ બધા તો દુઃખી થવાના છે. અને એટલે તો ગુણાત્માનંદ સ્વામીએ કહ્યું, દેહે કરીને વ્યવહાર કરવો અને મનથી નોખા પડતા શીખવું. કેવી રીતે? પપ્પા હોય રિસ્પેક્ટ આપો જ, મમ્મી હોય રિસ્પેક્ટ આપો જ, દીકરાઓની જવાબદારી લો જ, પણ મનથી નોખા પડો, એટલે કે મનથી સતત સાવધાન રહો. આ ભગવાનની આપેલી સંપત્તિ છે, આ દીકરાઓ ભગવાનના આપેલા છે, માતા પિતાને ત્યાં જન્મ ભગવાનનો આપેલો છે, એની આજ્ઞાથી આ બધાની સેવા કરવાની છે. આટલો વિચાર અને વિવેક આવી જાય ને તમારો સંસાર સત્સંગ બની જશે, તમારો સંસાર મુક્તિનું કારણ બની જશે. અમારા ઘનશ્યામ દાદાને પગ દુખે, સંતો ક્યારેક ક્યારેક વાત કરે, દાદા પગમાં, ના 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 સ્વામી, એમના ચહેરા ઉપર જે આનંદના ફુવારા જોવા મળે ને એ સાબિતી આપે છે દેહાશક્તિ નથી. અમારા ભીખુદાતાને દાંત નીકળી ગયા છે બધા, પણ દાદાને ક્યારેય પણ એ વાતનો વસવસો નથી. કારણ કે ખબર જ છે દાદા, એક દિવસ તો જવાના જ છે, જવાની જવાની એ નથી રહેવાની, જવાની તો જવાની જ છે. અદ્ભુત પ્રશ્નોત્તર છે, કોને શ્રી હરિચરિત્રમાં પ્રીત થાય છે, કોના ક્લેશ માત્ર દૂર થાય છે? તો એનો જવાબ છે, આ શરીરને જેણે જીતી લીધું, તેણે બ્રહ્માંડ માત્ર જીતી લીધા, શ્રીહરિનો જેવો યથાર્થ મહિમા છે તેવો જો ચોક્કસપણે સમજાઈ જાય તો શ્રીહરિના ચરિત્રમાં પ્રેમ થાય. કોને ચરિત્ર શ્રીહરિ ચરિત્રમાં પ્રેમ થાય? એનો જવાબ, જેને ભગવાનનો મહિમા સમજાઈ જાય એને શ્રીહરિ ચરિત્રમાં પ્રેમ થાય. કોને મહિમા સમજાય? પ્રશ્ન પૂછો તમે, આવી કથા રોજ સાંભળે એને મહિમા સમજાય. કોણ કથા સાંભળે? આસિદ્ધ ભગત, અલ્યા ભાઈ એવું થોડું કહેવાય નવરો હોય. દાદા કોણ કથા સાંભળે? જેની બુદ્ધિ સારી હોય એને ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા થાય, બાકી જગતની ઈચ્છા જ થાય. સારી બુદ્ધિ કોની થાય? જે તપ ભજન ભક્તિ કરતો હોય, આ જન્મે કે ગયા જન્મે જેણે કર્યા હોય એની બુદ્ધિ પવિત્ર હોય. પવિત્ર બુદ્ધિવાળાને સારા વિચાર આવે, સત્કર્મ કરવાની ભાવના જાગે. સત્કર્મ એટલે કથા સાંભળવાની ઈચ્છા થાય, કથા સાંભળે એટલે મહિમા થાય, મહિમા થાય એટલે પ્રેમ થાય, પ્રેમ થાય એટલે ભક્તિ જાગે, ભક્તિ જાગે એટલે પૂરું થઈ ગયું. કેવો સરસ ક્રમ સ્વામીએ બાંધ્યો છે. શરીરના બધા અયોગ્ય સ્વભાવ ખોવાઈ જાય અને જ્યારે લેશ માત્ર પણ દેહ સ્વભાવ ન રહે ત્યારે તેના અંતરમાં લેશ માત્ર પણ ક્લેશ ન રહે. દેહ સ્વભાવનો જે પ્રકારે દોષ આવે એવી વાતનો અભ્યાસ કરવો જોઈએ. દેહ સ્વભાવનો જે પ્રકારે દોષ આવે એવી વાતનો અભ્યાસ કરવો જોઈએ. થોડો ભગવાનના ભક્તોએ અભ્યાસ એવો કરવો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમ કહે, દેહાધ્યાસ છે ને એ કલ્યાણમાં મોટો બાધક છે. દેહને વિશે આસક્તિ જે છે ને એ તો ટાળવી જ પડશે. કેવી રીતે ટળશે? એટલા માટે ભગવાન મહાન રોગ આપે છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી તમને ક્ષયરોગ થયો છે, ત્યારે સ્વામી કહ્યું, મહારાજ એ તો તમારી કૃપા છે. હું તો એમ માનું છું ક્ષય રોગ નહીં, એ રોગરૂપે મોટા સાધુનો યોગ થયો છે.
એટલે તો ગળું ચીકણું સારું સારું ખાવા નથી દેતો. રસાસ્વાદ જીતાય, રોગના નામે દેહાશક્તિ ઓછી થાય, રોગને બાને સ્વામીની સમજણ જુઓ તમે. આ શરીર નાશવંત છે એટલે ગમે એટલા પાવડર લગાવશો, ગમે એટલું ટીબક ટાબક કરશો, ગમે એટલું સાચવશો, હા ભગવાનની ભક્તિ થઈ શકે, દેહનો વ્યવહાર થઈ શકે એટલી શરીરની સંભાળ લેવી પણ જોઈએ શાસ્ત્ર પ્રમાણે. પણ જે લોકો અતિશય દેહમય બની ગયા હોય છે એને જેમ જેમ આ શરીર દુઃખમય બને ને, પણ એ દુઃખ એને હજાર ગણું વધારે દુઃખ આપે, કારણ દેહાશક્તિ છે, દુઃખનું મૂળ આશક્તિ છે. સામે ચાર છોકરા ઊભા છે, આ બાજુ 100 માણસ ઊભા છે, ચારમાંથી એક છોકરો નીચે પડી ગયો તો 100 માણસમાંથી એક જ માણસને દુઃખ થશે. ઘટના એક જ સરખી, 100 માણસ જોવે છે એક છોકરો ઉપરથી નીચે પડ્યો, પણ દુઃખ કોને થવાનું? જેણે એને મારો માન્યો છે એને થવાનું. દુઃખ કોણ આપે છે? છોકરો પડ્યો એ ઘટના દુઃખ નથી આપતી, છોકરા સાથે મમત્વ જે બાંધ્યું છે ને એ દુઃખ આપનારું છે. આ તો એક્ઝામ્પલ છે. એમ જ્યાં જ્યાં આપણું મમત્વ, જ્યાં જ્યાં આસક્તિ હશે ને ત્યાં બધે દુઃખ આવવાનું. સંબંધીમાં આસક્તિ હશે તો પણ દુઃખ આવવાનું, પદાર્થ પૈસામાં આસક્તિ હશે તો પણ દુઃખ આવવાનું, અને દેહમાં આસક્તિ હશે તો પણ દુઃખ આવવાનું. એટલા માટે આસક્તિ કરવા જેવા એક ભગવાન છે, પ્રભુમાં પાગલ બનો. ભગવાન અને ભગવાન જેવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ, એમાં તમે ગમે એટલું હેત કર્યું હશે, ગમે એટલી આસક્તિ બાંધી હશે, પણ એ આસક્તિ ક્યારેય દુઃખ નહીં આપે, કારણ કે એ ભગવાન સુખનું મૂળ છે. એટલા માટે અભ્યાસ કર્યા વિના કરોડો વર્ષ વીતે તો પણ મોટી ઉચ્ચ સ્થિતિને કોઈ પામતું નથી. અને ઉચ્ચ દશા કોને કહેવાય? ઉચ્ચ દશા કોને કહેવાય? શ્રીહરિ અને શ્રીહરિના ભક્ત સિવાયના જે કંઈ વ્યક્તિ કે પદાર્થ છે તે બધાને કાળના કોળિયા સમજવા, એ રીતે દ્રઢપણે સમજવું, તે જ અતિશય ઉચ્ચ દશા છે. લો મહાનતા છે. ભગવાન સિવાય બધી જ વસ્તુ અસાર સમજવી, કાળનો કોળિયો સમજવી, એ જ સાચી ઉચ્ચ દશા છે, એ જ સાચી મહાનતા છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું ઘણા બધા પ્રકારની મોટાઈ છે, ઉંમરથી મોટા હોય, પૈસાથી મોટા હોય, બળથી મોટા હોય, અધિકારથી મોટા હોય, સત્તાથી મોટા હોય, જ્ઞાનથી મોટા હોય, ઘણા બધા પ્રકારની મોટાઈ છે. પરંતુ શાસ્ત્ર એમ કહે છે એ બધી મોટાઈની અંદર સદગુણથી કેળવેલી મોટાઈ એ સર્વશ્રેષ્ઠ છે. સુખદેવજી મહારાજ 16 વર્ષના હતા અને સભામાં 88,000 ઋષિ બેઠા હતા. કોઈની ઉંમર 1,000 વર્ષની, કોઈ 5,000 વર્ષની, કોઈ 50,000 વર્ષની. અરે સુખદેવજીના પિતા ભગવાન વ્યાસ, જેમણે ગ્રંથ લખ્યો હતો, ભગવાનનો અવતાર છે. પણ સુખદેવજીની સ્થિતિ જોઈ પરિનિષ્ઠિતો પિનેર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા ઇવ રાજર્ષે આખ્યાનમ યદ ધીતવાન. સુખદેવજીના શ્રીમુખથી ભગવાનની કથારૂપી અમૃત ગંગા જ્યારે શરૂ થઈ વહેવા લાગી ત્યારે એનું રસપાન કરવા માટે 88,000 ઋષિ તો આવ્યા, પણ ભગવાન સુખદેવના પિતા ભગવાન વ્યાસ પણ કથામાં આવી ગયા. બ્રહ્માનંદ સ્વામી એટલે તો કહ્યું છે વેદ્યા મળે, વસુધા મળે, વેધ વેદ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળે માનિતા માનવ મળે, કાયા રૂડી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે, પણ સજ્જનતા નહીં એક તો એ વાતમાં શું માલ છે. સદગુણ સિવાયની બધી મોટપ એ દાદા ધિક્કારરૂપ છે. ઘરમાં કોઈ મોટો માણસ હોય પણ ગુણિયલ ન હોય તો એ માણસ બધાને નડે, પછી બધા એના માટે પ્રાર્થના કરે. શું પ્રાર્થના કરે? દાદા વહેલા જાય તો સારું, સમજી ગયા ને તમે?
ગુણ વિનાની મોટપ આ દુનિયામાં શોભતી નથી. ગુણ પણ અનંત પ્રકારના છે, પણ કયા ગુણ? ભક્તિના ગુણ. કેવી સરસ મહારાજે વાત કરી. આ તો આધારાનંદ સ્વામી શ્રીજી મહારાજનો અભિપ્રાય લખે છે, ઉચ્ચ દશા કોને કહેવાય? ભગવાન શ્રીહરિ અને ભગવાનના ભક્ત સિવાય તમામ વ્યક્તિ પદાર્થ વસ્તુને જે કાળનો કોળિયો સમજે છે એ સર્વશ્રેષ્ઠ ઉચ્ચ દશા છે. અરે ગુણાત્યાનંદ સ્વામી કેવું બોલ્યા દાદા, કે આ વડોદરાનો દિવાન મૂરખ છે અને આ નાથજી ભક્ત એ બુદ્ધિવાળા છે. આખું વડોદરા પરગણું ચલાવે કેટલો બુદ્ધિશાળી હશે, કેટલો બાહોશ હશે, એને સ્વામીએ મૂરખ ગણાવ્યો. અને નાથજી ભક્ત માણ માણ ઘરનું પૂરું થાય એને સ્વામીએ બુદ્ધિવાળા ગણાવ્યા. કારણ, ભલે એ ઘરનું માણ માણ પૂરું કરી શકતા હતા, પણ એની બુદ્ધિ કલ્યાણના માર્ગે કામ લાગતી હતી. એ બુદ્ધિ દ્વારા કલ્યાણનું વિચારી શકતા હતા, અને પરિણામે પોતાનું અને ઘણા બધા જીવોને એણે રૂડું કર્યું. અંતકાળ એનો સુધરી ગયો અને વડોદરાનો દિવાન બાબા રાવ કપટ કર્યું, છળ કર્યું, અને પોતાનું અને અનંત જીવોનું કેટલું બગાડ્યું એણે. તો કોણ બુદ્ધિવાળો દાદા? ઉચ્ચ દશા આવ્યા વિના ક્યારેય શાંતિ મળતી નથી. આ અનેક શાસ્ત્રનો સિદ્ધાંત છે. તે ભલે કહેવામાં સરળ લાગતો હોય, પણ અનુભવવામાં ઘણો દૂર છે. સરસ બધી વાતો છે. આના ઉપર જો વિસ્તાર કરીએ ને તો સમય ઘણો ઓછો પડે. તમે સુજ્ઞ છો, આ શાસ્ત્રોના મૂળ શબ્દને તમે સમજી શકો છો, હવે સારી રીતે એને જીવનમાં ઉતારી શકો છો. એટલે વધારે આપણે સાગરના શબ્દોને જ વાંચીએ છીએ. સત્સંગ કરવાની રીતે જે સત્સંગ કરે તેને ઉચ્ચ દશા પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંદેહ નથી. દેહનો અભ્યાસ તો સહજ સ્વાભાવિક કર્યા વિના પણ રહે છે. જીવ જાણે છે કે શરીરનો તત્કાળ નાશ થવાનો છે, છતાં તૃષ્ણા તો અધિક ને અધિક વધતી જાય છે. માણસ યુવાન હોય ત્યારે વાસનાનો જન્મ થાય, ઈચ્છાઓનો જન્મ થાય. માણસ જેમ જેમ વૃદ્ધ થતો જાય એમ ઈચ્છાઓ વાસનાઓ યુવાન થતી જાય. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. હું વારંવાર કહું છું, ઈચ્છા પૂર્તિ એ જીવનનું લક્ષ્ય નથી. ઈચ્છાનો સ્વભાવ કેવો છે? માકડ જેવો. એક માકડ મરે એના શરીરમાંથી બીજા 100 માકડ જન્મે. માકડ જીવતો પણ નડે અને માકડ મર્યા પછી પણ નડે. ઈચ્છા એવી છે, પૂરી થાય તોય નડે, ના પૂરી થાય તોય નડે. સુખ કેમાં છે? એક મિલે 10-20 ચહીએ, 20 મિલે 7-10 ચહીએ. ઈચ્છા પૂર્તિ એ જીવનનું લક્ષ્ય નથી. ઈચ્છાનો ત્યાગ સમજણપૂર્વક વિવેકપૂર્વક એ જ જીવનનું લક્ષ્ય છે. કોઈ કેટલું સરસ લખ્યું, શ્વાસ ચાલુ હોય પણ ઈચ્છા ખલાસ થઈ જાય એનું નામ મુક્તિ. ઈચ્છા ચાલુ હોય અને શ્વાસ ખલાસ થઈ જાય એનું નામ મૃત્યુ. મૃત્યુ અને મુક્તિ બંને વચ્ચેનો તફાવત. શ્વાસ ચાલુ હોય પણ ઈચ્છા પૂરી થઈ જાય એનું નામ મુક્તિ, અને ઈચ્છા ચાલુ હોય અને શ્વાસ ખલાસ થઈ જાય તો સમજવું મૃત્યુ. બીજો જન્મ લેવો પડશે, ત્રીજો જન્મ લેવો પડશે. એટલા માટે માણસનું નામ છે મા નવી, મા નવી, નવી નવી મા, નવી નવી મા. કર્યા જ કરે, 2 પગ 4 પગ 8 પગ 10 પગ, એનું નામ માનવી. કેટલા સમય ભટકીશું? શરીર ભગવાને આપ્યું છે એટલે પ્રામાણિક રીતે પુરુષાર્થ કરવો જોઈએ. મહારાજની આજ્ઞા પણ છે, દેહનો વ્યવહાર, જગતનો વ્યવહાર અને સત્સંગનો વ્યવહાર એવી રીતે જ ચાલે છે, પણ આસક્તિથી વ્યવહાર ન કરવો જોઈએ. દેહનું હિત વિચારીને તેના રક્ષણ માટે જીવ કિલ્લા બનાવે, તેમાં અપાર તોપ મૂકે, પુષ્કળ સેના રાખે, તે સિવાયના પણ બીજા અનંત ઉપાય કરે છે. કેટલાક તો વારંવાર પાપ કરે છે. પણ જીવવાનો એક પળ જેટલો નિર્ધાર નથી. દેહના જતનથી જીવનું જતન થાય છે એમ અજ્ઞાની લોકો માને છે.
અને તેને લીધે જ તે અપાર દુઃખોને ભોગવે છે. જમપુરીન લખચોરાસીનો કોઈ છેડો આવતો જ નથી. સત્સંગ કર્યા વિના જ્ઞાન થાય નહીં અને અનેક જન્મ વૃથા ખોવે છે. કેવી અદ્ભુત વાત કરે છે જો સાંભળો. મનુષ્ય જન્મ કો ફલ હે એ હા, મનુષ્ય જન્મ કો ફલ હે એ હા, સતસંગ સો કરના તે હા, સતસંગ સો કરના તે હા, સોન કિયો ઓર કિયો કહા હોઈ, સોન કિયો ઓર કિયો કહા હોઈ, સુખ નારદયું કહે સોઈ, સુખ નારદયું કહે સોઈ. મનુષ્ય જન્મનું સાચું ફળ તો તે છે સત્સંગ કરવો. સત્સંગ ન કર્યો અને બીજું ઘણું બધું કર્યું તો શું કર્યું? અરે ગુણાત્યાનંદ સ્વામીએ કેવી વાત કરી, કરોડ મણ રાખના પડીકા ભેગા કર્યા હોય અને પટારામાં મૂકી દે, તાળું મારી દે અને સમય આવે પટારો ખોલે તો શું નીકળે? કરોડ મણ રાખના પડીકા ભેગા કર્યા હોય, પટારામાં મૂકી દીધા હોય, તાળું મારી દીધું હોય અને કામ આવે ત્યારે પટારો ખોલે તો શું નીકળવાનું? રાખના પડીકા જ. આ જગત કેવો છે? રાખના પડીકા જેવો. ગમે એવું સારો દૂધપાક બનાવ્યો હોય, એકવાર મોઢામાં પેટમાં જતો રહે અને બે જ મિનિટ, બે મિનિટ ક્યાં, બે સેકન્ડમાં ઉલટી થઈ જાય અને બહાર નીકળે એવો ને એવો દૂધપાક, તો ફરી પીવાની ઈચ્છા થાય? તમે વિચારો આ દેહ કેટલો ભૂંડો છે. દેહના સંબંધે કરીને અમૃત જેવો દૂધપાક, હજી 12-24 કલાક સારો રહી શકે એવો દૂધપાક, પણ દેહમાં અંદર ગયો અને જેવો બહાર ઉલટી થઈને નીકળી ગયો, પીવા લાયક રહેતો નથી. અને અંદર ગયા પછી બહાર નીકળી તો વાત જ નથી થાય એવું. શું આમાં સારું છે? આ જગતમાં શું રાખના પડીકા જ છે. ગોપાળાનંદ સ્વામી એમ કહેતા, કાંખના મવાળામાં કયો સારો ને કયો નરસો. એમાં જગતમાં આ તો આપણી બધી ભાવનાઓ છે, આપણું મન માને એટલે સારું લાગે, મન ન માને એટલે ખરાબ લાગે. બાકી આ દુનિયામાં બધું જ એક હરખું જ છે, કાંખના મુવાળા જેવું છે. તો સાચું શું છે? ભગવાનમાં હેત કરવું એ સાચું છે, ભગવાનના એકાંતિક સંતો ભક્તોનો સમાગમ કરવો એ સાચું છે. મનુષ્ય જન્મ કો ફલ હે એ હા, ભગવાને આ જન્મ આપ્યો છે. એ જન્મ તુજે અનમોલ મિલા, બરબાદન કર બરબાદન કર, જો પહેલે કે આસો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર, એ જન્મ તુજે અણમોલ મિલા. અમૂલ્ય જન્મ ભગવાને આપ્યો છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, કેટલી અમૂલ્ય ભગવાને ભેટ આ શરીરને આપણને આપી છે. ક્યારેક વિચારો, એકલા બેસીને વિચારો. મહારાજ ગઢપુરમાં બેઠા છે, કાર્યાણીના વસતા ખાચર આવે છે, જોઈ તો ખાચરનો દીકરો સાથે લાવે છે. આ નાનો દીકરો સભમ મહારાજને જોઈને રાજી થયો. મહારાજની બાજુમાં કોઈ ચરોતરના ભક્તો દર્શને આવેલા અને કેરીના મોટા ટોપલા મૂક્યા છે. છોકરો લલચાણો, કેરી લેવા દોડ્યો. મહારાજે એને પકડી લીધો, નહીં નહીં આ કેરી અમારા માટે છે. છોકરાએ જીદ કરી, છોકરો છે ને, બાળક છે ને. મહારાજે રમૂજ કરી, એનો હાથ ઝાલી લીધો, છોકરો રડવા લાગ્યો. મહારાજે કહ્યું, તારા ગળામાં સોનાની ઉતરી છે એ મને આપી દે તો કેરી આપું. છોકરાએ ધડધન વિચાર્યા વિના સોનાની ઉતરી ઉતારીને આપી દીધી. મહારાજે બે કેરી આપી, એટલો મલકાતો મલકાતો હરખાતો હરખાતો
છોકરો રાજીનો રેડ થઈ ગયો. એના પિતા દરબાર વસતા બાપુ બેઠા છે, આખી સભા બેઠી છે, સંતો બેઠા છે. મહારાજે સોનાની ઉતરી ઊંચી કરી આખી સભાને બતાવીને કહ્યું, આખી દુનિયા આ જોઈતા જેવી મૂરખ છે. આ નાના દીકરાને ખબર નથી કે આ સોનાની ઉતરીમાં કેટલા ગાડા ભરાય એટલી કેરી આવે એમ છે, કેટલા ગાડાના ગાડા ભરાય એટલી કેરી આવે. પણ બે કેરી માટે વિચાર્યા વિના સોનાની ઉતરી આપી દીધી. એમ જગતના બે કેરી જેવા સુખ માટે, સ્ત્રીનું સુખ, ધનનું સુખ, પૈસાનું સુખ, પદાર્થનું સુખ, માનનું સુખ, મોટાઈનું સુખ, પ્રતિષ્ઠાનું સુખ, પદનું સુખ, આવા તુચ્છ સુખ લેવાને માટે સોનાની ઉતરી જેવો આ શરીર, આ દેહ એને આપણે વેડફી નાખીએ છીએ, નીલામ કરી નાખ્યો છે. નથી લાગતું એવું? જાગીએ. ઉઠ જાગ મુસાફેર ભોર ભયો, અબરેન કહાં છો સોવત હે. આ દેહનું ફળ એટલું જ છે સત્સંગ કરવો. સત્સંગ ન કર્યો ને બીજું ઘણું કર્યું તો શું કર્યું? શુક અને નારદ વગેરે પણ એમ જ કહે છે, સત્સંગ કર્યા વિના સદબુદ્ધિ આવતી નથી. જો દાદા આવ્યું, સત્સંગ કર્યા વિના સદબુદ્ધિ આવતી નથી. વારંવાર જમનો માર ખાવો પડે છે. કોઈ ચક્રવર્તી રાજા હોય, મનમાં ધારે તેઓ હુકમ ચલાવતો હોય, દેખવામાં તેનો ભારે પ્રતાપ જણાતો હોય, બીજા બધા રાજાઓ આવીને તેને વારંવાર પ્રણામ કરતા હોય, આવું હોવા છતાં જો તે સત્સંગ નથી કરતો તો તેની રાજ્યસત્તા આતશબાજીના ખેલ જેવા છે. કેમ જે એક પળ વારમાં તે બધાનું કાંઈ ઠેકાણું રહેતું નથી. બુદ્ધિમાન કોને સમજવો? અનંત કોટી બ્રહ્માંડો છે તે પણ આતશબાજીના ખેલના જેવા છે. જેની બુદ્ધિમાં આવો વિચાર ઉદય થાય તેને બુદ્ધિમાન સમજવો. રે બ્રહ્માથી કેટલગે જોયું, જૂઠો સુખ જાણીને વગોવ્યો. મુક્તાનંદ સ્વામી ખરા બુદ્ધિવાળા છે. બધા ગ્રંથોનો મત શું છે? બધા ગ્રંથોનો સિદ્ધાંત શું છે? સ્વામીના આ શબ્દોને સાંભળજો. આવું સુંદર મનુષ્યનું શરીર પામીને જે વ્યક્તિ પોતાના આત્માનું જતન કરે છે, કલ્યાણ અર્થે મહેનત કરે છે, અને જેને આવી સદબુદ્ધિ પ્રાપ્તિ થઈ છે, તેના જ કિલ્લા, તોપ, લશ્કર, ધન, હાથી, ઘોડા વગેરે જે કંઈ સાધન સંપત્તિ હોય તે બધું સત્ય ગણાય છે. અર્થાત તે બધું કામમાં આવ્યું ગણાય. સમગ્ર શાસ્ત્રનો આવો સિદ્ધાંત છે. પણ તેવું સમજવું ઘણું દુર્ઘટ છે. આ બધું ઊભું કરેલું તો જ કામનું. જો આત્મા માટે કંઈક આપણે કંઈક કરીએ તો, હા, આત્માના કલ્યાણ માટેનો વિચાર હોય તો કંઈક કામનું. ગઢાળીના આંબા શેઠને મહારાજે પૂછ્યું, શેઠ કેટલા પૈસા છે? મહારાજ 5000 હશે. અને બાજુમાં બેઠેલા સુરાબાપુ તાડુક્યા, મહારાજ ગોલકુનો ખોટું બોલે, ખોટું બોલે છે, લાખો પતિ છે, આટલું બધું છુપાડે છે. શેઠે હાથ જોડીને કહ્યું, મહારાજ આમ તો ઘરમાં અઢળક પડ્યા છે, પણ એને હું મારા નથી માનતો. તમે પૂછ્યું, શેઠ તમારી પાસે કેટલા છે? જે સંતને અર્થે, ભગવાનને અર્થે, આ ભક્તોને અર્થે કામમાં આવ્યું ને એને જ હું મારું માનું છું. એટલે માનું છું આ 5000 ખર્ચ્યા છે, વાપર્યા છે સત્સંગ અર્થે એ મારા છે, બાકી તો બધા આ દુનિયાના છે ને દુનિયામાં જ રહેવાના છે. ખાધું એટલું આપણા બાપનું, પેટમાં ગયું એ કામનું, બાકી શું કામનું? માટે બાલા ભક્તો, સમય, શક્તિ, સંપત્તિ અને શ્વાસ આ ચારે ચાર જેટલા ઠાકોરજીને અર્થે વપરાયા, ભગવાનના સંતોને ભક્તોને અર્થે વપરાયા એ સફળ છે. આ સાંભળો, બધા શાસ્ત્રોનો સિદ્ધાંત છે. હરિ કોને સદબુદ્ધિ આપે છે? ભગવાન જેનો હાથ પકડે તેને સદબુદ્ધિ આપે છે. માટે જેને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય તેણે સમજવું કે ભગવાને મારો હાથ પકડ્યો છે. એક એક વાત જુઓ, અમૂલ્ય છે દાદા. પ્રતિદિન ભાગ્યશાળી કોણ બને છે? અમેરિકાની લોટરીમાં વિઝા, લોટરી લાગી જાય વિઝામાં, બરાબર, વિઝાની લોટરી લાગી જાય એટલે લોકો એમ કે ભાગ્યશાળી છે. અહીંની સિટીઝનશીપ ડાયરેક્ટ મળી જાય તો લોકો કે ભાગ્યશાળી છે. ગૂગલમાં કોઈ સિલેક્ટ થઈ ગયો ઊંચી પોસ્ટ ઉપર તો દાદા માને
ભાગ્યશાળી છે. પ્રતિદિન કોણ ભાગ્યશાળી છે? મનુષ્યએ સદબુદ્ધિ શીખવી અને કુબુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. જે કુબુદ્ધિનો ત્યાગ કરે છે તે જ દિવસે દિવસે બળભાગી બનતો જાય છે. આના જેવો કોઈ ભાગ્યશાળી ખરો? કુબુદ્ધિનો ત્યાગ કરતો જાય છે એ દિવસે દિવસે ભાગ્યશાળી બનતો જાય છે. બાકી આ દુનિયાના નોબેલ પ્રાઇઝ લેનારા માણસોએ પણ અંતે આત્મહત્યાઓ કરી છે. મેં થોડા સમય પહેલા કથામાં વાત કરી હતી, દુનિયાના અતિ ધનાઢ્ય રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ એની કેવી દુર્દશાઓ થઈ છે, વિડીયો છે એના જુઓ. ધનપતિ હતા, ધન કુબેરો હતા, પણ જીવતે જીવ નરક ભોગવીને મર્યા છે. કારણ શું? કુબુદ્ધિનો ત્યાગ કરી શક્યા નહીં. માટે કુબુદ્ધિ છોડવી એ સાચું ભાગ્ય છે. સદબુદ્ધિ શું કરવાથી આવે છે? સદબુદ્ધિ શું કરવાથી આવે છે? સદબુદ્ધિવાળા મનુષ્યનો સંગ રાખવામાં આવે તેનાથી સદબુદ્ધિ આવે છે. કેટલું ચોખ્ખું ગણિત છે! સદબુદ્ધિવાળા મનુષ્યનો સંગ કરવાથી જ સદબુદ્ધિ આવે છે. સારા સંતો સાથે રહીએ, સારા સંતોમાં હેત કરીએ તો સારા થઈએ, અને ખરાબની સાથે રહીએ અને ખરાબમાં હેત કરીએ તો ખરાબ થઈએ. સીધું જ ગણિત છે. આ બધા પ્રશ્નોત્તર સદગુરુ આધારાનંદ સ્વામીએ આખા ગ્રંથના સાર રૂપે લખ્યા છે. અને જેને સદબુદ્ધિ આવે તેને સત્સંગ થાય, અને સત્સંગમાં આનંદ ગુણો રહ્યા છે. માણસ કેનાથી શોભે છે? જ્યારે અનંત ગુણો આવે છે ત્યારે અનંત અવગુણોનો નાશ થઈ જાય છે. ગુણ વિના માણસ શોભતો નથી. કેટલા બધા શ્લોકો છે સંસ્કૃતના, કેયુર રાન વિભૂષયંતિ પુરુષમ હારાન ચંદ્રોજ્જ્વલા. કેયુર કંકણ સોનાના હાર, એનાથી માણસની શોભા નથી. મનુષ્યની શોભા કેવળ ને કેવળ સારા સદગુણોથી છે. સદગુણો કેવા છે? મહેમાન જેવા. અને દુર્ગુણો કેવા છે? ગુંડાઓ જેવા. દુર્ગુણો ગુંડા જેવા છે. ગુંડાને તમે ના પાડો, ઘર બંધ કરી દીધું હોય, ઘરમાં લોક મારી દીધા હોય તો ઘર તોડીને બારી તોડીને આવી જાય અંદર, ખબર છે ને? એમ દુર્ગુણો કેવા છે? ગુંડા જેવા છે. તમે સાવધાન હોય, તમે મહેનત કરતા હો એને ટાળવા માટે, તોય ક્યારે જીવનમાં ઘરી જાય છે કંઈ નક્કી નથી. દુર્ગુણો ગુંડા જેવા છે અને સદગુણો મહેમાન જેવા છે, VVIP ગેસ્ટ જેવા છે. તમે આમંત્રણ આપ્યું હોય, આવજો આવજો કીધું હોય, પત્રિકામાં નામ છાપ્યું હોય, કેટલા ફોન કર્યા હોય, તો આવે અને ઘણીવાર ન પણ આવે, એમ સદગુણો કેવા છે? મહેમાન જેવા છે. ઘણી મહેનત કરી હોય ત્યારે માણ માણ મળે છે. અને દુર્ગુણોને આપણે ના પાડી હોય છતાં ક્યાંથી ઘૂસી આવે છે કંઈ નક્કી નથી. એટલે હું ઘણી વાર કથામાં વાત કરું છું, મહેનત કરીને માણસે પોતાના જીવનમાં રહેલી કુટેવોને કાઢવી જોઈએ. અને મહા મહેનત કરીને માણસે પોતાના જીવનમાં સારી ટેવ પાડવી જોઈએ. આ બે કામ કરવા જેવા છે. કથા સાંભળવાની ટેવ, એક બે હરિભગત કહે છે, સ્વામી મારે સાંજે કામ આવી જાય. મેં કહ્યું, ભગત સાંજે કામ આવી જાય તો દિવસે કથા સાંભળી શકાય. સારું, પાછી એક બે વાર મેં ટકોર કરી, એક બે વાર કથા સાંભળી, હવે એમને રુચિ થઈ ગઈ, હવે સાંભળે છે નિયમથી. કથા સાંભળવાની આદત પાડતા કેટલી વાર લાગી? પણ આ કથા સાંભળનારા ઘણા બધા ભક્તો છે, કથા રોજ સાંભળતા હતા, એક પણ દિવસ કથા વગર ચાલતું નહોતું. ઇન્ડિયા ગયા અથવા બહાર ફરવા ગયા, અઠવાડિયું 15 દિવસ કથા બંધ થઈ, પછી કેટલા દિવસોના દિવસો સુધી કથા બંધ રહી, સંતોએ વારંવાર ટકોર કરી ત્યારે ચાલુ કરી. આ કથા સાંભળનારા ઘણા છે એવા. કેમ? દુર્ગુણ ક્યારે આવી જાય છે ખબર જ નથી. અને સદગુણને મહેનત મહાન કેટલી કરીએ છીએ ત્યારે માણમાણ જીવનમાં આવે છે. સારી ટેવ, વહેલા જાગવું, આરતી કરવી, ચેષ્ટા કરવી, કથાવાર્તા સાંભળવી, ઘરનું કામ કરવું, ઠાકોરજીનો થાળ ચોખ્ખો બનાવવો,
મહારાજને પ્રેમથી ધરાવો, આવી હજારો લાખો કરોડો સારી આદતો છે, સારી આદતો પાડો, કુટેવ એને કાઢો. કેવી સરસ વાતો છે. શ્રીહરિ અનંત પ્રકારે નિત્ય આવી વાતો વારંવાર કહેતા હતા અને જે ચાર તત્વ કહેવાય છે તેની દ્રઢતા કરાવતા હતા. શ્રીહરિને શેનું તાન હતું? ચાર તત્વ એટલે ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય. હા, શ્રીહરિને શેનું તાન હતું? ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન એ ચારના ઉપર જ વિશેષ તાન તોડતા, વિશેષ આગ્રહ રાખતા, એ ચાર વાતને દ્રઢ કરાવવાને માટે આ સર્વોપરી અવતાર ધારણ કર્યો છે. અનંત અવતાર થઈ ગયા પણ ધર્મ જ્ઞાનાદિની આવી દ્રઢતા કોઈએ કરાવી નથી. અવની પર આવી વાલે સતસંગ સ્થાપ્યો, હરે જનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજે મોટામાં મોટું કામ કર્યું, આ પૃથ્વી ઉપર આવી ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરી. કહેવાતા સત્સંગીઓ ઝઘડામાં ઝઘડામાં મરી જાય છે. કોણ મૂળ અક્ષર એનો મોટો ઝઘડો ઉપાડ્યો છે? ભાઈ ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યને સિદ્ધ કરો ને. કોઈ કે અક્ષર શ્રેષ્ઠ, કોઈ કે ના ના અક્ષર તો એકદમ કનિષ્ઠ છે, ઉત્તરતામાં ઉતરતું તત્વ અક્ષર છે. સત્સંગના આવા એટલા મોટા ઝઘડાઓ છે જેમાં જ્ઞાનીઓ, સત્સંગના કહેવાતા પંડિતો, સત્સંગના ઘણા બધા કહેવાતા સાધુઓ દબાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ કેના માટે પ્રગટ થયા હતા? ઝઘડો કરાવવા નહીં, ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યને દ્રઢ કરાવવા. બહાર નીકળો, આવી ખોટી વાતો કરે ગમે તે સાધુ હોય, ગમે તે માણસ હોય, ના માનો. કઈ વાત? અમારો ધર્મ દ્રઢ થાય, અમારી ભક્તિ દ્રઢ થાય, અમારું જ્ઞાન સિદ્ધ થાય, અમારું વૈરાગ્ય મજબૂત બને, એવી કંઈક વાત કરો. આજે માણસને લાચાર બનાવી દીધો છે, આજે માણસને નબળો બનાવી દીધો છે. આવી વાતો કરી કરીને લો. વચ્ચે કરી ભગતનો ફોન આવ્યો, મને કહે સ્વામી તમે આ અક્ષર વિશે શું જાણો છો? મેં વાત કરી, ભાઈ અક્ષર વિશે એક બે વાત, પ્રથમનું વચનાવૃત્તિ 21 મેં પ્રમાણે થોડી વાત કરી. મને કહે સ્વામી અક્ષર એ શ્રીજી મહારાજથી કેટલું દૂર છે? પછી એણે પોતાની રીતે જ્ઞાન ચાલુ કર્યું. મેં થોડી વાર વાત સાંભળીને કીધું, ભગત તમે જેટલું બોલ્યા છો ને એમાંથી બે લાઈન પણ વચનામૃતમાંથી જો કાઢી બતાવો ને તમે તો તમારી વાત સાચી માનું. સ્વામી બધું વચનામૃતમાં ન હોય, અમુક વસ્તુ સદગુરુ થકી સાંભળવું પડે. મેં ચાલો સદગુરુ કયા? આ સંપ્રદાયના મોટા મોટા સદગુરુ કયા? મુક્તાનંદ સ્વામી મોટા મોટા સદગુરુ. એનાથી મોટા કોઈ હતા? ગોપાળાનંદ સ્વામી. એનાથી મોટા કોઈ હતા? મેં આ ગુણાત્યાનંદ સ્વામી. ચાલો એનાથી મોટા કોઈ? આવા મોટા સદગુરુ સંતોના શાસ્ત્રોના મતે કંઈક કાઢી બતાવો. આવી કાલ્પનિક વાતો આ વારંવાર એટલે ચોખવટ કરવી પડે છે કે શ્રીજી મહારાજ શા માટે પ્રગટ થયા છે? ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ કરાવવાને માટે. આપણા લોયાધામ પરિવારને પૂજ્યપાદ ગુરુજીએ કેટલું ચોખ્ખું ને સાચું જ્ઞાન આપ્યું છે, આવા ગુરુદેવને વંદન કરીએ. આ સદગુરુએ આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી છે. લોકોની આંખે પટ્ટી બાંધવાનું કામ ધોળા દિવસે થઈ રહ્યું છે. લાલચુ સમાજ હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા. માફ કરજો આ બોલવું પડે છે, ચારે બાજુ ચાલ્યું છે સત્સંગમાં. બોલો દાદા, મને કે તમે અક્ષર વિશે શું જાણો છો? રેવા દે ભલા માણસ, ખોટી જગ્યાએ ત્યાં હાથ નાખ્યો છે. આપણે મજબૂત બન્યા, શાસ્ત્રો વાંચો, આ શાસ્ત્રો વિચારો. ખોટા માણસની ખોટી વાતમાં ક્યારેય આવવું નહીં, નક્કી કરો. એક જ બધા પ્રશ્ન સત્સંગનો એક જ જવાબ છે તમારી પાસે. વચનામૃતમાં મને કાઢીને બતાવો તો તમારી વાત માનીશ. આપણા બાપા ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી, કલ્યાણનો માર્ગ એકદમ સરળ, સ્ટ્રેઇટ અને સીધો કરીને ગયા છે. આ બધાએ વાકો ચૂકો કરી નાખ્યો, રઝળતા કરી દીધા કેટલા માણસોને. જો સ્વામી એટલે લખે છે મહારાજા ચાર ઉપર જ તાન રાખ્યો છે. દરેક વર્ષમાં શ્રીહરિ બે ત્રણ મોટા સમયા કરતા. ભૂમિ ઉપર જેટલા ગ્રંથ પ્રસિદ્ધ છે તે બધાની અનુક્રમે કથા વંચાવી અને પોતે તે ગ્રંથોને
સાંભળ્યા, પારાવાર યજ્ઞો કરાવ્યા, કરોડો ને હજારો બ્રાહ્મણોને જમાડ્યા, જેટલી જાતના દાન શાસ્ત્રમાં કહ્યા છે બધા આપ્યા, કેટલીય ચોરાસી કરી, તીર્થોની યાત્રા કરી, તપ અને વ્રત જેટલા શાસ્ત્રોમાં કહ્યા છે તે બધા શ્રીહર્ય કર્યા, પોતાના આશ્રિત થયેલા બધા સંતોને વારંવાર ખૂબ દમ્યા, શ્રીહરિ સાક્ષાત પુરુષોત્તમ છે, આવા નિશ્ચય વિના કોઈનો પગ ટકે નહીં એવા ચરિત્રો શ્રીહરિએ કર્યા છે. એક એક મહિનો પૂરો થાય અને નવા નવા પ્રકરણ ચલાવતા ત્યારે આને નિશ્ચય છે અને આને નથી એ તરત કળાઈ આવતું. સાધુની કસોટી કરી છે, હજારો કસોટી કરી છે, કસોટી કર્યા વિના ભગવાન શ્રીહરિ કોઈને પ્રમાણિત કરતા નહીં. એટલા માટે તો આ સર્વોપરી મહારાજ છે. અરે આ સર્વોપરી મહારાજની મૂર્તિનું મહાસુખ ના લઈએ, શા માટે બીજી ત્રીજી વાતોમાં પડીએ, શા માટે ઝઘડાઓમાં પડીએ? એક વાત લખજો, બધા લખવા જેવી છે. જગતમાં જેટલા ભેખ છે તે બધા દંભથી ચાલતા હતા. મહારાજના સમયથી પહેલા આવું હતું એમ નહીં, અત્યારે પણ આવું જ છે, જાજુ આમ જ ચાલે છે. જગતમાં જેટલા ભેખ, આધારાનંદ સ્વામી વાત તોડીને કરી નાખી, સાધુ બાવા પાખંડી ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેવું લાગે મને સારું રે, નિષ્કુળાનંદ સ્વામી લખી શકે. આજે તો કોઈ લખે ને તો જેલમાં નાખી દે એને. પરંતુ જે ઘરમાં એકનું ધાર્યું થતું હોય, અર્થાત સુગ્ન વડીલની આજ્ઞામાં સર્વ કોઈ પ્રેમથી રહેતા હોય, તો તે ઘરની સન્મુખ અધર્મ જોતો પણ નથી. લો, જે ઘરમાં કે સાધુના મંડળમાં વડીલ સંત એની મર્યાદા આમન્યા સચવાતી હોય, એ ઘર એ મંડળની સામે અધર્મ જોતો પણ નથી. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારિ તસ્ય વર્ધંતે આયુર વિદ્યા યશો બલમ. જે ઘરમાં વડીલનું સન્માન હોય ને ત્યાં વકીલની જરૂર ન પડે, વકીલને બોલાવવા ન પડે, કોર્ટ કચેરી ન થાય. માણસ પોતાના સ્વાર્થને ખાતર પોતાનું જે મૂળ છે ને એને કાપવા લાગ્યો, પોતાના પગ ઉપર કુહાડા મારવા લાગ્યો. ગૃહસ્થનો પહેલો ધર્મ છે માતા પિતાને આદર આપવો, એનું સન્માન કરવું. ગૃહસ્થ માત્રનો ધર્મ છે સાધુ સંત એને વિશે દિવ્ય ભાવ રાખવો. આવા મૂલ્યો જે ઘરમાં, જે પરિવારમાં, જે મંડળમાં, જે સમાજમાં હોય, એ સમાજમાં અધર્મ પ્રવેશી પણ નથી શકતો. કારણ કે વડીલ હોય એનું બધા માનતા હોય, એટલે વડીલ તો અનુભવી હોય, અનુભવી વ્યક્તિ ક્યારેય ફસાય નહીં, એ બધાને કાઢી જ લઈ દાદા. સાચી વાત કે ખોટી વાત? અને આ સત્સંગરૂપી ઘરમાં બધા શ્રીહરિને ને વિશે ધણીની ભાવના રાખે છે, શ્રીહરિ જેમ કહે તેમ કરે છે, પછી અધર્મ આવવાની કઈ વાત રહેતી જ નથી. જેટલા જીવ છે તે બધાની એવી રીત છે, આ દુનિયાના બધા જીવોનો સ્વભાવ વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજ એમ બોલ્યા છે, જીવનો તો એવો સ્વભાવ છે, એના ઉપર આખી કથા એકવાર તૈયાર કરવી છે મારે. જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે, જો પોતાનું ધાર્યું થતું હોય તો તેમાં તેને આનંદ રહે. ઘણા કથામાં પણ મને સજેશન આપે, સ્વામી થોડી આવી વાત લો ને વચ્ચે, ભાઈ આ તો સાગર છે, આમાં બધી જ વાત આવશે, પણ ક્યારે આવશે? એનું પ્રકરણ આવશે ત્યારે આવશે, હું મારી વાત કઈ કાઢવાનો નથી. જીવ પ્રાણી માત્રનો આવો સ્વભાવ છે, પણ મુક્તની રીત આવી નથી. જીવ કેવા છે? પોતાનું ધાર્યું થાય એમાં સુખ માને છે. મુક્તો કેવા છે? મુક્ત તો શ્રીહરિના વચન પ્રમાણે ચાલે છે અને તેના વચનમાં જ સુખ માને છે. તેઓ વચન પાળવામાં લગારેય દુઃખ માનતા નથી. લો કેવી અદ્ભુત વાત આવી. મુક્ત કે નહીં રીત અસ ચરત વચન અનુસાર, વચન મે માનત સુખ સબ ગણતન દુઃખ લગાર. ભગવાનના વચન પાળવામાં જ એને સુખ મનાય છે, એમાં જરાય એને દુઃખ દેખાતું નથી. જેને હરિવચનમાં પ્રીત છે તેને હરિરૂપ કહ્યા છે,
જેને હરિવચનમાં પ્રીત છે એ હરિરૂપ છે, આવા ભક્તના હૃદયમાં શ્રીહરિ અખંડ રહે છે, જે વચનમાં વર્તે છે તે નિર્બંધન કહેવાય છે, તેને જ સનાતન અનાદિ મુક્ત કહેવાય છે, કેમ જે સાધારણ જીવથી આ રીતે વચનમાં રહી શકાય નહીં। પૂજ્યપાદ ગુરુજીએ સરસ વાત કરી, ઘણા ઉપાસના નામે આજ્ઞાનો ભંગ કરે છે, તો ઘણા આજ્ઞા નામે ઉપાસનાનો ભંગ કરે છે, તો સાચું શું? સાચું એટલું જ, કોને કેટલી ઉપાસના છે જાણવું હોય તો કેટલી આજ્ઞા પાળી શકે છે એ જોવું, કોને કેટલી આજ્ઞા પાળવાનું તાન છે તો એમાં જેને જેટલી ઉપાસના એટલી આજ્ઞા પાળી શકે, જેટલી આજ્ઞા પાળે છે એટલી ઉપાસના છે, અરસપરસ છે। ઉપાસના હોય તો જ આજ્ઞા પાળી શકાય, અસંભવ છે, અને આજ્ઞા તો જ પાળી શકે ઉપાસના હોય તો, અને ઉપાસના તો જ કરી શકે આજ્ઞા પાળતો હોય તો, બે અરસપરસ છે। માટે આજ્ઞા અને ઉપાસના અથવા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, આનાથી વિશેષ આ સત્સંગમાં સિદ્ધ કરવા જેવું કંઈ નથી। ભગવાન શ્રીહરિની આજ્ઞામાં વર્તે છે, આજ્ઞા પાળવામાં જેને દુઃખ દેખાતું નથી એ મુક્ત છે, અક્ષરધામનો મુક્ત છે। જેને ભગવાનની આજ્ઞા પાળવામાં પ્રીતિ છે એ હરિરૂપ છે, એને સાધારણ જીવ ક્યારેય સમજવો નહીં। વચનામૃતમાં મહારાજ બોલ્યા, આપણા સત્સંગમાં મોટેપ તો ભગવાનના નિશ્ચય કરીને છે અને ભગવાનની આજ્ઞા પાળવે કરીને છે, અને એવી મોટપ આપણા સત્સંગમાં જે તો બધામાં દેખાય છે, જગતમાં જેમ મોટપ મનાય છે એવી મોટપ નહીં, આ સત્સંગમાં આજ્ઞા પાળવામાં અને ભગવાનના નિશ્ચયમાં મોટપ છે। વચનામૃતની કેવી દિવ્ય અમૃત જેવી બધી વાતો છે, આપણે રોજ આ વાતો સાંભળીએ છીએ, આપણા જીવનને પણ આજ્ઞા અને ઉપાસનામય બનાવીએ, કેવું દેદીપ્યમાન જીવન બનશે તમે જુઓ। આ સાગરની કથા અહીંયા પુરાત પૂરી થાય છે। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂરમાં ગ્રંથકર્તાએ શ્રીહરિનો અભિપ્રાય કહ્યો, એના મેં 74મો તરંગ સમાપ્ત થાય છે। આવતીકાલે 75મો તરંગ એટલે પંચમ પૂરનો છેલ્લો તરંગ, પંચમ પૂરની સમાપ્તિ છે, કાલે શનિવાર છે। બધા ભક્તો જરૂરથી મંદિરમાં કથાનો લાભ લેવા પધારજો, સાથે સાથે આ ગ્રંથનું પૂજન કરવા માટે જરૂરથી પધારજો। આવનારા ભક્તોને વિનંતી, ઘણા બધા ભક્તોના મેસેજ આવ્યા છે, ફૂલ લાવવાના છે, ફૂલની પાંખડીઓ લાવવાના છે, કાલે પાંખડીઓથી આ ગ્રંથરાજનું પૂજન અને અભિષેક કરવો છે। આપ સર્વે કોઈ ભક્તો ફૂલ કે ફૂલની પાંખડીઓ લાવશો, તમારા બધાનો પ્રેમ કાલે પૂજનમાં વાપરીશું। આપણે ભગવાનના ભક્ત છીએ, આ ગ્રંથનું કેટલું મોટું ઋણ છે। કથા સાંભળવાના નિયમ છે, વક્તાનું પૂજન, વ્યાસ પૂજન કરીએ, વ્યાસ વંદના કરીએ, વ્યવસ્થિત બેસીએ, ધર્મનિયમ પાળીએ, તપ ત્યાગ કરીએ, પછી સાંભળેલી કથા જીવનમાં ઉતરે છે। તો આવતીકાલે આપણે એક દિવસ તો આ ગ્રંથરાજ, ગ્રંથના લેખક, એનું પૂજન, એનું ભાવ અર્ચન, ભાવ વંદન કરીશું। જરૂરથી બધા ભક્તો પધારજો, પુષ્પ સાથે લાવજો, પુષ્પ, પુષ્પની પાંખડી જે હોય તે, તમારા બગીચામાં, ઘરમાં આસપાસ ઉગ્યું હોય તો એક જરૂર લઈ આવજો। બધા ભક્તોને જય સ્વામિનારાયણ, બોલો ઘનશ્યામ મહારાજની।